જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો છોટાઉદેપુર નજીક ધંદોડા વસાહતની યુવા મહિલાનું બોડેલીમાં આજે અકસ્માતે મોત નીપજ્યું છે છુટાઉદેપુર નજીક આવેલ ધંદોડા નવી વસાહતમાં રહેતી તેજલબેન ડોટર ઓફ હસમુખભાઈ ઈશ્વરભાઈ વણકર ઉંમર વર્ષ સત્યાવીસ છે પોતાની મિત્ર પોતાની જે ફ્રેન્ડ છે નૈનાબેન ડૉક્ટર ઓફ તુલસીભાઈ મકાભાઈ રાઠવા વર્ષ ઓગણત્રીસ રહેવાસી ડુંગરી ફળિયા તાલુકા જેતપુર પાવી સાથે ત્રીજી તારીખે વડોદરા એક્ટિવા ઉપર ગયા હતા અને આજે સવારે એક્ટિવા ઉપર આ બંને પરત ફરી રહ્યા હતા ત્યારે બોડેલીમાં પ્રવેશતા પૂર્વે જ તેમની એક્ટિવા અકસ્માતગ્રસ્ત બની અને તેમાં ટ્રક સાથેના અકસ્માતમાં આશાસ્પદ યુવા મહિલા તેજલબેનનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાને લઈને નૈનાબેન ડૉક્ટર ઓફ તુલસીભાઈ મકાભાઈ રાઠવાએ બોડેલી પોલીસ મથકમાં જે ફરિયાદ આપી છે તે ફરિયાદ મુજબ તેમણે લખ્યું છે ફરિયાદમાં કે તેઓ ગત તારીખ ત્રણ પાંચ બે હજાર ત્રેવીસના રોજ સાંજના પાંચ વાગ્યાના આરસામાં તેજલની એક્ટિવા નંબર જી જે ચોત્રીસ એફ પંચોતેર ઓગણસિત્તેર લઈને વડોદરા એક ફ્રેન્ડના લગ્ન પ્રસંગમાં ગયેલ અને આજે નોકરી ઉપર જવાનું હોવાથી સવારે સાડા સાત વાગ્યાની આસપાસ વડોદરાથી ઘરે આવવા નીકળ્યા હતા દરમિયાન આશરે સાડા નવ વાગ્યાની આસપાસ બોડેલીમાં પ્રવેશતા કેનાલ પૂર્વે જે ખત્રી બ્રધર્સ ટ્રેડર્સની દુકાન સામે આવતા એક ટ્રક પાછળથી આવી અને એક્ટિવાને પાછળથી ટક્કર મારતા તે બંને પડી ગયા જેમાં તેજલ રોડ ઉપર પટકાતા તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી નૈનાબેને એકસો આઠને ફોન કર્યો હતો પરંતુ એકસો આઠ જેતપુરથી આવી રહી હતી મોડું થાય તેમ હતું એટલે તેમણે પોતાના એક સંબંધીને ફોન કર્યો અને તેઓ ફોર વ્હીલ લઈને ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા તેમની ફોર વ્હીલમાં તેજલબેનને લઈ અને બોડેલીની ખાનગી હોસ્પિટલ મહાવીર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પરંતુ ફરજ ઉપરના ડૉક્ટરે તેજલબેનને મૃત જાહેર કર્યા હતા ઘટનાને લઈને નૈનાબેને બોડેલી પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ઘટના બનતાની સાથે જ લોક ટોળા ઉમટી પડ્યા હતા ટ્રક નંબર જી જે અઢાર ટી છન્નું પાંત્રીસ જેનો ચાલક ફૈસલ ફારૂકભાઈ ભીમલા રહેવાસી સ્ટેશન છોટાઉદેપુરને લોકોએ પકડી લીધો હતો અને પોલીસને સુપ્રત કર્યો હતો પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે આઈપીસીની કલમ બસો અગ્નસી ત્રણસો ચાર એ અને મોટર વ્હીકલ એક્ટ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી મુજબ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટના જે છે ત્યાં નજીકમાં જ એક સીસીટીવી કેમેરો લાગેલ હતો તેમાં કેદ થઈ છે અને તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આપ જોઈ શકો છો દૃશ્યમાં આ જે ઘટના બની છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં આ અકસ્માતની ઘટના જોઈ શકાય છે જો કે સીસીટીવી ફૂટેજ બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે આપને જણાવી દઈએ કે નૈનાબેન કે જેઓ આ એક્ટિવા ચલાવી રહ્યા હતા એક્ટિવા તેજલબેનની હતી એક્ટિવાનો નંબર છે ચોત્રીસ એફ પંચોતેર ઓગણસિત્તેર છે ઘટના સમયે એક્ટિવા નૈનાબેન ચલાવી રહ્યા હતા નૈનાબેન મૂળ ભાવીજેતપુર તાલુકાના સુસકાલ ગામના ડુંગરી ફળિયાના રહેવાસી છે ઓગણત્રીસ વર્ષની તેમની ઉંમર છે નૈનાબેન ડોટર ઓફ તુલસીભાઈ મકાભાઈ રાઠવા અને આ નૈનાબેન કવાંટ તાલુકાના બગલિયા ખાતે આવેલ સબ સેન્ટરમાં સીએચ એટલે કે કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવે છે જ્યારે આ જે ઘટના છે તેમાં મોતને બેટનાર તેજલબેન ડૉક્ટર ઓફ હસમુખભાઈ ઈશ્વરભાઈ વણકર મૂળ રહેવાસી ધંધોડા નવી વસાહત ઉંમર વર્ષ તેમની સત્યાવીસ છે અને તેઓ પણ પાવીજેતપુરના ઘૂંટણવડ ખાતેના સબ સેન્ટર ઉપર સીએચ તરીકે નોકરી કરતા હતા આ બંને મહિલાઓ છોટાદેપુર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મી છે અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે આપની સમક્ષ અહીંયા આપ જોઈ શકો છો દ્રશ્યમાં આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કઈ રીતે અકસ્માત થયો છે જેમાં તેજલબેને પોતાનો જીવ ગુમાવ્યો છે ટ્રકના તોતિંગ ફેડા તેજલબેનના ઉપર ફરી વળ્યા હોય તેમ લાગી રહ્યું છે આશાસ્પદ યુવાન અને અપ્રણિત એવા તેજલબેનનું અકસ્માતમાં નિધન થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે માતમ છવાયો છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો